અતિ આનંદની વાત છે. આપણે તો બધા આધ્યાત્મિક અનુષ્ઠાન કરીએ છીએ, પણ આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ આવો ધાર્મિક રાજવી, આવો ધાર્મિક નેતા, 45-45 કલાકનું ધ્યાન અનુષ્ઠાન કન્યાકુમારીની અંદર વિવેકાનંદ મંદિરની અંદર કર્યું, ઠાકોરજીની આરાધના કરી, પરમાત્માની આરાધના કરી, યથા રાજા તથા પ્રજા, આધ્યાત્મિક રાજા મળે, હિન્દુત્વવાદી રાજા મળે, ધ્યાન અનુષ્ઠાન પરમાત્માની આરાધના કરનારો રાજા મળે, આપણે સુખે પરમાત્માની આરાધના ભજન કરી શકીએ. હું તો કોઈ પાર્ટીને પ્રમોટ કરતા પહેલા હું એક વ્યક્તિને પ્રમોટ કરું છું, જે રાજા નરેન્દ્ર મોદી સાહેબ. 75 વર્ષ પછી આવો નેતા આપણને એક પ્રાપ્ત થયો છે. હું તો ઘણી વાર નીચેના હો ને એને કહું, હું તો કહું ભાઈ હું કોઈને કહું ને તો મોદી સાહેબને લઈને વોટ આપવાનું કહું. એટલે આપણે ભાગ્યશાળી છે કે આવો નેતા આપણને પ્રાપ્ત થયા છે જે હિન્દુત્વવાદી છે. અને અત્યારે આપણે બે ધડક છાતી ઠોકીને કહી શકીએ અમે હિન્દુ છીએ એમ, છાતી ઠોકીને કહી શકીએ હિન્દુ છીએ. આનંદની વાત છે, આનંદ. અને મોજથી ગમે ત્યાં જઈને, હો ગમે ત્યાં જઈને, વિધર્મીની સોસાયટીમાં જઈને કહી શકીએ કે અમે હિન્દુ છીએ, હિન્દુના ચિહ્ન ધારણ કરી શકીએ. એનું કારણ વાલા ભક્તો હિન્દુત્વવાદી રાષ્ટ્રવાદી નેતા આપણને પ્રાપ્ત થયો. એટલે આપણે પણ અનુષ્ઠાન કરવા એને આખા દેશની જવાબદારી હોવા છતાંય પણ 45-45 કલાક અનુષ્ઠાન કરવા માટે બેસી જાય. હવે આપણું ઘર કંઈ દેશ જવડું તો નહીં જ હોય, આપણે 5 મિનિટ તો કાઢવો સમય. એટલે અત્યારે અનુષ્ઠાન કરો, પણ ભાવશે સ્વામી નારાયણ.